बीएससी सेम 6 માં ના સેમ 5 ઓકે ફિઝિક્સ 503 ની અંદર યુનિટ નંબર 3 માં આપણે મોલિક્યુલર સ્પેક્ટ્રાની વાત કરતા હતા. એ મોલિક્યુલર સ્પેક્ટ્રા એટલે પહેલો નંબરનું ચેપ્ટર છે આખું. તો એના અંદર ત્રણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા, રોટેશનલ વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા અને ત્રીજું પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા. પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રામાં આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, એના સાયલન્ટ ફ્યુચર જોયા, પછી એના પ્રાયોગિક એક્સપેરિમેન્ટ દ્વારા એનું મૂલ્યાંકન કર્યું, પછી આપણે મેથેમેટિકલી પ્રૂવમેન્ટ કર્યું, પછી આપણે એવું ખબર પડી કે જો આપણે કોઈ દ્રઢ પદાર્થ લઈએ તો એના અંદર શું થાય, તો એના અંદર જે સ્પેક્ટ્રમ જોવા મળે એ બે સ્પેક્ટ્રમના બેન્ડ ક્યાં હોય અચળ અંતરે, તો એ આપણે સાબિત કર્યું. ઓકે, હવે અચળ અંતરે તો છે પરંતુ એ રેર કેસમાં આપણને જોવા મળતા હોય, પરંતુ દ્રઢ પદાર્થમાં આવું જોવા મળે 2B-17, બાકી અદ્રઢ પદાર્થમાં આવું જોવા મળશે નહીં. ઓકે, તો હવે આ તો આપણે પી રોટેશનલ ઉતિ આપણે મેજર કર્યું, એ એટલું છે આવૃત્તિનો તફાવત 2B જેટલો અચળ હોય. એના પછી આપણે અદ્રઢ પદાર્થ માટે તો એનો એલ સ્ક્વેર ઓપરેટર, જે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે કોણીય વેગમાનના વર્ગ એલ સ્ક્વેર અને તેનો ઝેડ દિશામાંનો ઘટક કયો એલ ઝેડ, એલ સ્ક્વેર અને એલ ઝેડની ગણતરી કરવાની. એનું કારણ શું કે આપણને આ બે ઓપરેટરની કિંમત વારંવાર આવશે અંદર, તો એના સાદરૂપ જ્યારે આવશો ઓકે, તો એના જે આ વિકલન સ્વરૂપ હોય તેનામાં એલ સ્ક્વેર અને એલ ઝેડ ઘટક ક્યારે આવે, જ્યારે આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં વાત કરતા હોય આઈગન વેલ્યુની, ત્યારે આપણે એલ સ્ક્વેર અને એલ ઝેડ ઘટક આવશે. ઓકે, તો એલ સ્ક્વેરનું મૂલ્ય કેટલું હોય તે આપણે સાબિત કરેલું જ છે, માઇનસ એચકટ સ્ક્વેર સાઇન થીટા, એ તમારે હાલ સ્વીકારી લેવાનું, કારણ કે આ તમારે 501ની અંદર આપણે સાબિત કરેલું જ છે. અહીંયા સાબિત કરવા જશે તો બહુ લાંબુ થઈ જશે, એટલે આપણે મેથેમેટિકલ ફિઝિક્સ 501ની અંદર આ ત્રીજા નંબરનું યુનિટ છે એમાં આપણે આ સાબિત કરવાનું જ છે, અથવા કોઈ બીજી સર ભણાવશું હું ભણીશ તો હું સાબિત કરીને ત્યારે બતાવી દઈશ. ઓકે, અને એચકટનું મૂલ્ય કેટલું હોય h/2π, તો h²ના સ્વરૂપમાં લખશો તો આ રીતના મળશે ઉપરના સમીકરણ મુજબ, પરંતુ જો એચના સ્વરૂપમાં લખશો તો આ નીચે પ્રમાણે આ ઇક્વેશન પ્રમાણે મળશે તમને એલ સ્ક્વેર. ઓકે, તો એલ ઝેડ તો ખબર જ છે ડાયરેક્ટ જ મળશે કોઈ એક જ ડાયમેન્શન માટે, એટલે d/5 છેલ્લા નંબરનો જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ r θ φ, એટલે ફાય આવશે, r θ z હોય તો ઝેડ આવશે. ઓકે, તો માઇનસ −i h² d/5 તો ઓકે, પણ h² સ્વરૂપમાં આ રીતના આવશે ઉપરનું. ઓકે, પરંતુ જો એચના સ્વરૂપમાં તો આ રીતના ઇક્વેશન આવશે, પરંતુ આપણને −i h/2π આઈ વડે ગુણીએ ને આઈ વડે ભાગીએ તો ઉપર i² થાય નીચે આઈ થાય, તો i² મૂલ્ય −1 મૂકશો તો શું થશે ઉપર પ્લસ, એટલે પ્લસ h/2π આઈ નીચે આવી ગયો d/5 સમીકરણ નંબર 2. તો આ બે ઇક્વેશન આપણને મળ્યા. ઓકે, ઉપરના સમીકરણમાં પણ આવું કરવું, માઇનસ દૂર કરવું હોય તો કરી શકાય, પણ તો હવે i² વડે ભાગવાનું, i² નીચે આવી જશે આવું થશે, પણ આવું આપણે કરવું નહીં. નીચે આવ્યું હોય તો ચાલે, પણ i² એટલે એનું મૂલ્ય તો આપણને ખબર, એટલે કંઈ વાંધો નહીં. આપણે આ ઇક્વેશન 1 l² અને ઇક્વેશન 2 આપ્યું કોમન રોમન ભાષામાં, એ lz નું. ઓકે, એના પછી જો સમીકરણ નંબર 3માં જે આગળનું ઇક્વેશન છે, 8π² / h² બરાબર j j+1 મૂકતા, જ્યાં આઈનું મૂલ્ય શું હતું, μr² જે શરૂઆતમાં આપણે સાબિત કર્યું હતું. ઓકે, તો સમીકરણ નંબર 3 પહેલાં આગળ તમે જઈને જોઈ લેજો એકવાનું, તો 1/sin θ d/dθ, sin θ d φ/dθ, 1/sin²θ d²φ/dφ² j j+1 φ. આપણે જે ત્રીજાનું બનું પદ હતું 8π² i/h² એની જગ્યાએ આપણે શું મૂક્યું, j j+1, ખાલી એટલો સુધારો જ કર્યો, આજે અહીંયા છે ને એટલો સુધારો આપણે કર્યો. ઓકે, હવે જો બંને બાજુ આપણે −h² / 4π² વડે ગુણીએ બંને બાજુ. ઓકે,
तो शू थे माइनस एच स्क्वेर अपन फोर पाई स्क्वेर कौश में वन अपन साइन थीटा जी पर समीकरण एवं मूकी दीचे। ओके आ बाजू तो तमने जी वाला पद ने आ बाजू ली जस माइनस थी जैसे। ओके परंतु माइनस एच स्क्वेर अपन फोर पाई स्क्वेर वे कूँ से माइनस माइनस प्लस थी जैसे। ओके आ बाजू डाबी बाजू हमें आज समीकरण है तो समीकरण आई में शूत एल स्क्वेर तो अपने हमें एल स्क्वेर ने फाई ने एल स्क्वेर ऑपरेटर लागू करिए तो आ टाइपनी इक्वेशन मैं एच फोर पाई स्क्वेर जे 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 प्लस वन फाय आ कई रीतना आया जे जे प्लस वन एच स्क्वेर अपन फोर पाई क्या जगह लखेलू आ जो आ इक्वेशन ये आग आपने इक्वेशन वन पर लख इक्वेशन वन में आपेलू तो यहाँ बराबर शूत एल स्क्वेर यानी एल स्क्वेर किंमत मूकी देशों ऑपरेटर फाय गुणाकार में है कि बराबर शू थे जे जे प्लस वन तो ये रीतना अँ मिली गयु जी एल स्क्वेर फाय पर बराबर आ किमत मिली तमने ऑपरेटर में आ आइगन वेल्यू विधेय मे अपने आ वाय आइगन वेल्यू मैं। ओके एज रीतना एलजेन मे कर एट शू कर पहले एल स्क्वेर राखी फाय फाय बने बाजू कार्ड नाख्या तो एल स्क्वेर बराबर एच स्क्वेर अपन फोर पाई स्क्वेर जे जे प्लस वन तो एल के मैं एच अपन टू पाय वर्गमूल में जे जे प्लस वन समीकरण नंबर त्रण आना पर आज समीकरण त्रण एना पर एलजेड पर आप डायरेक्ट लखो तो लखी सकता है। ओके तो ज्या शू हे जे बराबर जीरो थी किमत जीरो वन टू थ्री ए प्रमाण तो समीकरण सात तो जे अपने जो फायनू सेपरेशन मेथड वाला सॉल्यूशन मूँ तो ये समीकरण सात। ओके तो एनु शू करिए हमें फायनी सापेक्षे विकलन करिए बने बाजू तो शू थे आ बाजू डीफाई अपन डीफाई थे आ बाजू वर्गमूल में वन अपन रूट पाय इंटू ई रेस टू आई आई एम फायनू शू थे विकलन घात आग घात में आ शू घात आग थे। ओके विकलन में घात में घटाड़ा ए रीता अने तब मैं। ओके तो आई एम आग आई गयू ई रेस टू धारो कि ई रेस टू एक्स ना शू थे विकलन ई रेस टू एक्स नु ई रेस टू एक्स थे जो ई रेस टू टू एक्स हो तो टू आग तो टू ई रेस टू एक्स थे न आई एम तो आई एम आग आयु ये पदे एज रू आई एम आग लख्या तो आज आ किमत थी एना बराबर शूत फाय आज ऊपर की किमत थी एना बराबर शूत फाय तो ये लखी दे लख्य आई एम फाय। ओके तो आई एम गुणा एक वक्त विकलन करिए तो आई एम आयो बीजी बार करशो तो आई एम नो स्क्वेर आशे। ओके तो आपने एक बार राखी हवे जो बने बाजू एच अपन टू पाई वाले गुणीए तो शू थे एच अपन टू पाई आई डी फाय अपन डी फाय ऊपर फाय मोटो नीचे फाय स्मोल है। ओके एट तफावत लखजो एट खबर पड़ से अँ आई एम है फाय की किमत मूकशो ए मुकाई गई फाय की किमत। ओके एच अपन टू पाई आई वड़े तो गुणेलू है तो आज फाय एम की किमत पर एमने लखी तो आ शू थे आई आई पर नीचे जता रहा जो अँ नीचे पर आई है ऊपर पर आई है एट जता रहे एम एच पर आ किमत जो मैं जो आ शूत आपने एच अपन टू पाई आई डी अपन डी फाय शूत एलजेड एलजेड फाय थी तो फाय काढ़ तो एलजेड की किमत पर मिली जाए अपन एमनी किमत शू हे जीरो प्लस वन माइनस वन ए अपने शू दर्शा तो मैग्नेटिक क्वांटम नंबर दर्शाए। ओके तो अपने आ किमत अँक एना पर लाई सकता है एल जेड की किमत पर मिली जैसे। ओके आगनी आज आगनु जो समीकरण थूँ अपने एल जेड की किमत शू मैं एम एच अपन टू पाय शू मैं एम एच अपन टू पाय एल जेड बराबर। हवे क्लासिकल मिकेनिक्स प्रमाण ई बराबर वन अपन एक द्वितीयांश आई ओमेगा स्क्वेर जे आई ओमेगा बराबर शू थे एल जेड शू थे एल बराबर आई ओमेगा तमने खबर है जैसे कोणीय वेगमान बराबर। ओके तो ओमेगा स्क्वेर आ समीकरण एना पर आप ओमेगा स्क्वेर ने करता कर शू थे टू आ बाजू से टू ई अपन आई थे तो ओमेगा बराबर वर्गमूल में टू ई अपन आई थे। ओके आनो उपयोग आपने अँ करशू ओमेगा की किमत अँ मूकशू। ओके तो अँ मूकशू ए आ किमत मुकाई तो एल जेड अपने आ रीतना मैं वर्गमूल में टू ई आई। ओके आ वर्ग आ आई ने अपने वर्गमूल में लई जाइए तो आई स्क्वेर अंदर जैसे तो एक आई जता रहे एक आई बचे। ओके तो हवे ईनी जे ई है ईनी किमत मूकी दें एच स्क्वेर अपन
एट पाई स्क्वेर इंटू जे जे प्लस वन, आपने जे ईनी वेल्यू थी जे शुरुआत में आपने मेजर करी थी लेजेंड समीकरण साथ सरकाई ने ए रही समीकरण कैपिटल ए। ओके एना ऊपर हमें सादु रूप आलशो तो एच स्क्वेर अपन फोर पाई स्क्वेर टू जे जे प्लस वन, हमें एच स्क्वेर है तो यह वर्गमूल शू एच और फोर पाई स्क्वेर टू पाय तो एल जेड आ प्रमाण एल पर मे एच अपन टू पाई वर्गमूल में जेड जेड प्लस वन आगना इक्वेशन पर आप लखी सकता है जो लो अँ एल स्क्वेर पर आपने आने लखी सकता था क्या गूँ एल स्क्वेर की किमत अँ नहीं आग हे जो आना पर आपने समीकरण त्रण तारव्यू थू एज समीकरण अपने अँ जो मूँ के न मू ए प्रूव थाय कि एल जेड की किमत आ रीतना एल की किमत आ रीतना पर आप मेजर कर सकें एल जेड एम एच अपन टू पाई मलती आ बड़ी किमतों ने क्वांटम मिकेनिक्स में मलती किमत केवी हो सन हो क्लासिकल रीतना अपने क्वांटम मिकेनिक्स बने प्रमाण आ साबित साचू थाय क्वांटम मिकेनिक्स प्रमाण समीकरण नंबर त्रण तुम आ समीकरण चार ए अपने क्लासिकल प्रमाण तो बने की किमत तो केवी मे सन मे के मे सन। ओके तो कोणीय वेग किलो ओमेगा बराबर एल अपन आई एट एल बराबर आई ओमेगा तो ओमेगा बराबर शू थे एल अपन आई थे तो ओमेगा बराबर एल की किमत हमें मूकी दी अपने एच अपन टू पाई आग मेजर कर समीकरण चार अथवा त्रण में। ओके तो यनी किमत मूकी तो ओमेगा बराबर शू आयु एच अपन टू पाई आई वर्गमूल में जेड इंटू जेड प्लस वन। ओके तो परिभ्रमण आवृत्ति के लिए हे तो तमने खबर है ओमेगा बराबर टू पाई एफ एफ एट वी रोटेशनल लीधो अँ रोटेशन माटे आवृत्ति तो ओमेगा पण टू पाई थे। ओके तो ओमेगा की किमत जे आग आपणे मळी ए किमत अँ मूकी दो एच अपन टू पाई आई वाली ए मूकी दीधी तो नीचे जो टू पाई फोर पाई स्क्वेर थे शू थे फोर पाई परंतु आई की किमत शू थी आई की किमत हाल नहीं मूकी चाल से कहीं वो नहीं तो अपने शू करशो हमें तो नीचे फोर पाय स्क्वेर इंटू जे जे प्लस वन थू आज फोर पाय स्क्वेर इंटू आई इंटू जे जे प्लस वन। ओके टू वड़े गुणिए टू वड़े भागीए तो नीचे एट पाय स्क्वेर आई थाय। ओके सी सी वड़े गुणिए तो सी नीचे आई जैसे तो आ टाइप इक्वेशन में आना अँ जो टू वड़े भाग्या टू वड़े गुणी दे सी वड़े गुणी सू वड़े भागशो ए आ टाइप इक्वेशन मैं तमने तो आम जो टू पाई सी तो आ एच अपन एट पाई स्क्वेर आ केम फेरव पड़े आना बराबर अपने शूत बी कॉन्स्टंट तो परिभ्रमण अचाक तो बी मैं ए टू बी सी आ टाइप इक्वेशन अपने मूँ टू बी सी वर्गमूल में जेड जेड प्लस वन समीकरण नंबर एकवीस आपी दी शू आप समीकरण एकवीस। ओके तो आ उपरोक्त समीकरण दर्शावे कि बे परमाणु द्वारा जो रचात परि अणुना अंदर परिभ्रमण स्तरों की परिभ्रमण आवृत्तिओ है परंतु ग्राउंड स्टेट मे अपने जेड जेड प्लस वन केव जेड स्क्वेर ज मैं। ओके ए वन की सापेक्ष में जेड बहुत ना ग्राउंड स्थिति में जैसे एट्ले अपने ये जेड स्क्वेर जटलूज मैसे ओके तो वर्गमूल बार आशे जेड ज आ शू थी जैसे टू बी सी जेड अँ समीकरण एकवीस पर आना बराबर जे स्क्वेर थाय जे स्क्वेर एट जे एट शू मैसे टू बी सी जेड। ओके वी रोटेशनल एटलू मैं ग्राउंड स्टेट मैं। ओके जैसे एक्साइटेड स्टेट थे एट जे मूल्य वही जत हो अपने अवगणी सकते नहीं वन की सापेक्ष। હવે એના પછી આપણે અદ્રઢ પદાર્થની વાત કરી તો આ તો દ્રઢ પદાર્થમાં બધી વાત કરી કે કઈ રીતના ઊર્જા સ્તરો મળે કઈ રીતના આપણે એની આવૃત્તિ મળે ઓકે આવૃત્તિ અને બે બેન્ડ વચ્ચેનો તફાવત ટુ બી જેટલો કઈ રીતના અચળ મળે એનો આપણે અભ્યાસ કર્યો। ઓકે એના પછી અદ્રઢ પદાર્થ અદ્રઢ પદાર્થ એટલે કે અણુની અંદર રહેલા બે પરમાણુ વચ્ચેનું અંતર અચળ રહેતું હોવું જોઈએ નહીં જો અચળ રહેતું ન હોય તો એને આપણે અદ્રઢ પદાર્થ કહેવાય પહેલાંમાં જેમ ટુ બી અંતર અચળ રહેતું તેવું અચળ અહીંયા નહીં રહે। ઓકે તો અદ્રઢ પદાર્થ પરિભ્રમક તો દ્રઢ પરિભ્રમકની ચર્ચા ફક્ત આદર્શ અણુઓ માટે જ લાગુ પડે એટલે એ જે શક્ય નથી વાસ્તવિક રીતે તો અણુઓ પૂરેપૂરો દ્રઢ હોઈ શકે નહીં જ્યારે તે પરિભ્રમણ ગતિ કરતો હોય ત્યારે બે દ્રવ્ય બિંદુઓ વચ્ચેનું અંતર આર સતત બદલાયા કરે ફિક્સ રહી ન શકે એટલે
આપણે શું કે વ્યવહારમાં દ્રઢ પદાર્થ શક્ય નથી, એટલે અદ્રઢ જ પદાર્થ જોવા. એના માટે આપણે એ જે આગળ ગણતરી કરીએ, જો દ્રઢ પદાર્થ લઈએ તો આવું થાય, પણ અદ્રઢ પદાર્થમાં આવું થશે નહીં. એટલે પ્રાયોગિક ચકાસણી પરથી જાણતા મળ્યું કે દૂરપારક્ત વણપટમાં બે નજીકની રેખાઓ વચ્ચેની જગ્યા બેકી સંખ્યામાં મળતી નથી, પરંતુ શું મળે, જીનું મૂલ્ય વધતાં બે નજીકની રેખાઓ વચ્ચેની આવૃત્તિની જગ્યા થોડીક શું થાય, ઘટે. એટલે જેમ જેમ આગળ વધે એમ બે બેન્ડ વચ્ચેની જગ્યા શું થતી જાય, ઘટતી જાય. ઓકે. અને પ્રાયોગિક ગણતરી પરથી જાણવા મળ્યું કે દ્રઢ પરિભ્રમક શક્ય નથી, કારણ કે અણુમાં બે પરમાણુ વચ્ચેનું અંતર અને પરિભ્રમણ અચળાંક બીનું મૂલ્ય એ જે સાથે શું થાય, ઘટી જાય. આવું થવાનું કારણ અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચેનું કેન્દ્રગામી બળ છે, જેના કારણે તેની બંધ લંબાઈમાં પરિભ્રમણને લીધે ખેંચાણ અનુભવાય, એટલે તણાવ થાય. તણાવ થાય એટલે ઊર્જા સ્તરો વચ્ચેનું અંતર કેવું થાય, બદલાય છે. એટલે કે અહીં બે પરમાણુ વચ્ચેનો બંધ શું થાય, ઇલાસ્ટિક સ્વરૂપમાં હોય છે. એટલે ઇલાસ્ટિક એટલે રબર ટાઈપનું, અંદર કેન્દ્રગામી બળ લાગે એટલે ખેંચાશે, પાછું શું થશે, તણાવના કારણે પાછું બહાર જશે, એટલે શું થશે, ઇલાસ્ટિક સ્વરૂપમાં. ઓકે. રબર જેમ, એટલે એમનું અંતર શું થાય, બે વચ્ચેનું અંતર સતત બદલાય કરે. એટલે બોન્ડની અંદર બંને વચ્ચેની બંધ લંબાઈ શું થાય, બદલાયા કરશે સતત, એટલે એને કહેવાય આપણે અદ્રઢ પદાર્થ. તો હવે આ જો બંધ લંબાઈ બદલાય વચ્ચેની, તો એ કઈ કઈ રીતનો બદલાય? ઓકે. તો ટોટલ આપણે એના બે રીતનો બદલી શકાય. એટલે કે આપણે અહીંયા જુઓ, બે રીતના બંધ લંબાઈમાં તફાવત જોવા મળે. પહેલું તો ક્યારે, જ્યારે બંધ ઇલાસ્ટિક સ્વરૂપમાં હોય એટલે ખેંચાણ અનુભવતો હોય ત્યારે, એટલે કે બે પરમાણુ વચ્ચેના બંધની બંધ લંબાઈમાં ખેંચાણ અને દબાણના કારણે શું થશે, તેના કેન્દ્રગામી બળમાં ખલેલ પહોંચે છે, એટલે કે પરમાણુઓમાં કંપન અનુભવાય એટલે વાઇબ્રેશનલ થશે, જેના કારણે વાઇબ્રેશનલ ઉર્જા ઉત્પન્ન થાય, કંપનીય ઉર્જા ઉત્પન્ન થશે, જેથી પરમાણુના દળ અને ઇલાસ્ટિસિટી બદલાય છે, એટલે બળ અચળાંક કેનું મૂલ્ય બદલાય છે. ઇલાસ્ટિસિટી બદલાય એટલે કે બળ અચળાંક કેનું મૂલ્ય બદલાશે. તમને ખબર છે સૂત્ર, એફ બરાબર માઇનસ કે એક્સ સ્પ્રિંગ માટે. તો અહીંયા સ્પ્રિંગ જેવું જ થશે, બે પરમાણુ એક સ્પ્રિંગથી જોડાયેલી હોય ને એવું થાય, એટલે ખેંચાણ અનુભવાશે અને દબાણ અનુભવાય કેન્દ્રગામી બળના કારણે. ઓકે. તો એ વાઇબ્રેશનલ થશે પાર્ટિકલનું, એટલે પ્યોર રોટેશનલ નહીં થતું, પણ શું થશે, એની સાથે વાઇબ્રેશનલ પણ આવી જાય. એટલે પ્યોર રોટેશનલ એ શક્ય નથી, શક્ય એટલે એ વ્યવહારમાં શક્ય નથી, પરંતુ એ થઈ શકે. ઓકે. એટલે કે બી પરિભ્રમક અચળાંક બદલાય છે. ઓકે. એ કેમ બદલાય, કારણ કે એમાં વાઇબ્રેશનલ એડ થયું એટલા માટે. તો આમ સરળ આવર્ત ગતિમાં બળ અચળાંકનું મૂલ્ય કેનું મૂલ્ય બદલાય, એ કેનું મૂલ્ય કેટલું હોય, તો આ સમીકરણ એ આપેલું, કે બરાબર 4π² ઓમેગા સ્ક્વેર સી સ્ક્વેર એફ કેપિટલ એ. ઓકે. તો જે ઓમેગા એ કેટલું હશે, કંપનીય આવૃત્તિ દર્શાવે. શું દર્શાવે, આ જે ઓમેગા એ કંપનીય આવૃત્તિ. આ ઇક્વેશન યાદ રાખો, તો રાખી લેજો, એક માર્ક્સમાં કદાચ પૂછાય એમ શીખ્યુંમાં તો કામ આવશે. તો આ ઉપરોક્ત સમીકરણમાં બળ અચળાંક કે પરથી જે સાથે બીમાં પણ ફેરફાર મેળવી શકાય. ઓકે. એટલે કે કંપનના કારણે બે પરમાણુ વચ્ચે આ એક તો બીનું મૂલ્ય બદલાય એટલે કેનું મૂલ્ય બદલાય. એ રીતના આપણે ખબર પડી કે બંધ એ ઇલાસ્ટિક સ્વરૂપમાં છે. ઓકે. એના અંદર શું થાય, ખેંચાણ અને દબાણના કારણે કે બદલાય એટલે બી બદલાય. ઓકે. તો એના કારણે બંધ લંબાઈમાં ફેરફાર થાય ખબર પડી જાય. એના પછી બીજું કારણ શું, તો કંપનના કારણે બે પરમાણુ વચ્ચેનું અંતર આર બદલાય. પેલું બીની વાત હતી, એમાં આર અને બીમાં ફેરફાર થાય. ઓકે. તો કંપનના કારણે આર અને બીમાં ત્રણ રીતે બદલાવ થાય પાછું, આર અને બી પાછું ટોટલ ત્રણ રીતના બદલાય. કઈ કઈ રીતના બદલાય, તો પહેલું તો કે પરમાણુઓની સંતુલિત સ્થિતિ માટે બે ન્યુક્લિયાઈ વચ્ચે થતા તફાવતના કારણે, એટલે કે આરી અને બીજું શું, આર આઈ જેટલો બદલાવ થશે. ઓકે. એટલે એના અંદર આરી અને બી
જેટલો તફાવત થાય આર અંતરમાં આરી અને જે આપણા પરિભ્રમણ અચળાંક પર પી જેટલો ફેરફાર થાય. કેના કારણે? બે ન્યુક્લિયાઈ વચ્ચેના તફાવતના કારણે. એટલે બંને વચ્ચેનો અંતર અને બી બદલાશે, પણ કેવું? પરમાણુઓની સંતુલિત સ્થિતિ માટે. ઓકે, પરંતુ પરમાણુઓની કંપનીય ધરા સ્થિતિ માટે બે પરમાણુ વચ્ચેના સરેરાશ તફાવતના કારણે શું મળશે? બી ઝીરો અને આર ઝીરો જેટલો તફાવત. સંતુલિત સ્થિતિમાં, પછી ધરા સ્થિતિમાં, ત્રીજું શું એ ઉત્તેજિત સ્થિતિમાં, એટલે બી એન અને આર એન જેટલો તફાવત. એટલે આ ત્રણે ત્રણ પરિસ્થિતિમાં ત્રણ રીતના ટોટલ આર અને બી બદલાય છે. આ એન શું હોય? તો એન એ કંપનીએ ક્વોન્ટમ નંબર. ઓકે, તો હવે એના ઉર્જા સ્તર મેજર કરવા, અદ્રઢ પદાર્થ માટે ઉર્જા મેજર કરવી, પહેલાંમાં આપણે કરી એ રીતના જ. તો અદ્રઢ પદાર્થમાં શ્રોણિજ્ય સમીકરણ પરથી પરિભ્રમણ ઉર્જાના સ્તરોની ઉર્જા નીચે મુજબ મળે. એટલે પહેલાંમાં ઈ જે મળતું હતું ઈ એચ સ્ક્વેર અપન 8π² જે જે પ્લસ 1, પણ આમાં શું થશે? એમાં ઘટાડો થાય. ઓકે, કેના કારણે? જેનું મૂલ્યના કારણે અથવા બીના કારણે. ઓકે, તો આ બીમાં જે ઘટાડો કેવી રીતના જોવા મળે? ઘટાડો થાય બીનું મૂલ્ય આપ્યા ફર્સ્ટે જે એચ અપન 8π² આઈ સી, આપણે એને પી કહેતા હતા, સી વડે ગુણીએ, સી વડે ભાગીએ, તો આ ઇક્વેશનમાં બી આવી જશે. ઓકે, તો માઇનસ આપણે જે એચ સ્ક્વેરના આ વધારાની ટર્મ આવી, ઇક્વેશન નંબર 1 જોઈ લો, તો આ વધારાની ટર્મમાં શું દર્શાવે? એમાં ઘટાડો, એટલે બીનું મૂલ્ય ઘટે કે નહીં એ એના ઉપર ડિપેન્ડ કરે. અને વેવ નંબર મેજર કરવો હોય તો કઈ રીતના? પહેલાં કરવી એ રીતના ઈ અપન એચ સી. વેવ નંબર બરાબર ઈ અપન એચ સી, એનું કારણ શું? ઈ બરાબર એચ સી અપન લેમડા. ઓકે, તો એને લેમડા એટલે ફ્રિકવન્સીનો વ્યસ્ત, એટલે આ જે વેવ નંબર મળી ગયા તરંગ સદીશ. તો હવે ઈની કિંમત મૂકી દો ઈ ડેશની, તો અહીંયા બંનેના તફાવત પણ મળી જાય. જો આ સાદુરૂપમાં ક્યાંય ભૂલ ન કરતા, કારણ કે પછી ઇક્વેશન તમારે ખોટું પડી શકે. એના પછી જો આ સાદુરૂપ આપશો એટલે તમારે પહેલા અચળાંક તો શું હતો? એચ સી વધારાનો એડ થાય, એટલા માટે બી આવી જશે. ઓકે, જો એચ અપન 8π² આઈસીની જગ્યાએ આપણે બી લીધો પરિભ્રમણ અચળાંક. પરિભ્રમણ અચળાંકનો એકમ શું હોય? સેન્ટીમીટર ઇન્વર્સ અથવા મીટર ઇન્વર્સ. ઓકે, માઇનસ જે ડી વાળો ટર્મ, તો ડી બરાબર શું? તો એચ અપન 32π4 i² r² ઇન્ટુ કે સી, આના બરાબર આપણે ડી લીધું. શું લીધું? ડી. તો ડી શું દર્શાવે? કેન્દ્રવ્યાપી વિરૂપણ અચળાંક. કેન્દ્રવ્યાપી અથવા કેન્દ્રગામિકો એ પોઝિટિવ મૂલ્ય જ મળે. ડી ક્યારે નેગેટિવ હશે નહીં, પોઝિટિવ જ હોય. ઓકે, એટલું યાદ રાખજો. હવે જો આ ડી અને બી, પછી આ બંનેના વેલ્યુના અચળાંક મૂકેલા, આ ઇક્વેશન 2 મળશે તમને. બી જે જે પ્લસ 1, ડી જે સ્ક્વેર જે પ્લસ 1. ઓકે, એના પછી જો સરળ આવર્ત કિસ્સાઓ માટે સમીકરણ 2 સાચું છે. ઓકે, પણ બીજા કિસ્સાઓ એટલે કે જે અનહાર્મોનિક સરળ આવર્ત ગતિ ન હોય તો એના માટે શું? તેના માટે આ તો ખાલી સરળ આવર્ત ગતિ માટે 2 જ આવ્યા. જો સરળ આવર્ત ગતિ ન હોય તો શું આવશે? વધારાની ટર્મો પણ આવશે, ડી સિવાય એ એચ કે વધારાની ટર્મો, ડેશ ડેશ ડેશ, ઘણા બધા ટર્મો આવશે. એટલે એમાં ઘટાડો ઘટાડો ઘણા અચળાંકના કારણે આપણે જોવા મળશે. ઓકે, તો આજે વધારાના ડી એચ ને આ બધા આયા ટર્મ અચળાંકો એ વગેરે નાના મૂલ્યના અચળાંકો, બહુ જ નાના મૂલ્યના, જે અણુના બંધારણ પર આધારિત છે. ઓકે, એટલે બંધારણ કઈ ટાઈપનું એના ઉપર ડિપેન્ડ કરે ને અચળાંકનું મૂલ્ય એના ઉપર ડિપેન્ડ આવશે. ઓકે, એટલે કે એનું વિરૂપણ કેટલું થાય એના ઉપર એ ડિપેન્ડ કરશે. ઓકે, જે આ સમીકરણ 3 એ શેના માટે હશે? તો એ અસરળ આવર્ત ગતિ અનહાર્મોનિક માટે. હાર્મોનિક માટે તો આપણને બી અને ડી બંને જ આવશે. તો આ જે ડીનું મૂલ્ય હતું એને બીના ફોર્મમાં લાવવું હોય તો બધાને આપણે એચને પણ બીમાં ફેરવવું પડે, કારણ કે કોમન ઇક્વેશન મેજર કરવું પડશે ને અહીંયા સમીકરણ 3માં બી વાળું. આ બધાનો બી સાથે સંબંધ શું? તો ડી બરાબર એચ અપન 32π² હતો, એમાં શું કરો? એચ અપન 8π² આઈસી વાળું જે બીનું મૂલ્ય હતું એને કોમન કાઢો, બાકીનું જે વસ્તુ છે એમને એમ લખો. ઓકે, તો આજે આવ્યું બી આવ્યું, તો ડી બરાબર બી શું આવ્યું? ડી બરાબર બી અપન 4π² આઈ કે આર સ્ક્વેર. તો સમીકરણ કેપિટલ એ માંથી પળ અચળાંક કે ની કિંમત મૂકતા, કે ની કિંમત હવે મૂકી દઈએ અહીંયા, કે આપેલો કેની કિંમત મૂકશું તો બી બરાબર શું થશે? 4π² આઈ સ્ક્વેર આર સ્ક્વેર અપન કે ની કિંમત કહીએ તો 4π² જે આગળના ઇક્વેશન લખે કેપિટલ એ, તો એ આ રીતના તેની કિંમત મૂકી દીધી કે ની, તો આ રીતના અચળાંક મળશે. સાદુરૂપ આપો તો
सोल पाई चार घात आई आर स्क्वेर ओमेगा स्क्वेर सी स्क्वेर इंटू एम ले जी आर आई है आई के बराबर है तो एम आर स्क्वेर बराबर ओके तो एम आपेलो है आर स्क्वेर एना बराबर आई लखी सकता है तो नीचे आई स्क्वेर थे आई स्क्वेर थी एम और आर स्क्वेर जता रहे ओके तो ये थी पे आदुरूप आपता तब जुओ जी चार वड़े गुणी चार वड़े भागी तो शू थे नीचे सोल चौक चौसठ थी गयु पाई नी चार घात आई स्क्वेर एम ना एम सी स्क्वेर एम ना एम चार अने ओमेगा स्क्वेर ने बहार नाख्या ओके तो आ जो आ केम करव पड़े कारण के आ वन अपन एट पाई स्क्वेर आई सी नो स्क्वेर दर्शावे आठ नो वर्ग चौसठ थाय एट चार भाग्या ओमेगा स्क्वेर बहार राखी तो आ बीनी त्रण घात थी गई ए फोर बीनी त्रण घात इंटू अपन ओमेगा स्क्वेर ए बी नो ओमेगा संबंध आई गयो ए बी वधारे हशे के डी एक पर खबर पड़ी गई इक्वेशन चार उपर थी के ओमेगा मूल्य केवु डी करता बहुज ना बीन मूल्य आश्रे दस की त्रण घात हो तो डी मूल्य दस की माइनस त्रण घात ए बहुत तफावत है बीन की डी मूल्य बहुत नानू होके बहुज ना हमें जो आजना लैक्चर में आपने एटला सुधी राखी एना ऊर्जा स्तरों जी लीए थोड़ू के वर्णपण कई रीतना मे जो तो पेला रिजिट केस में केवत तो टू बी जटलू अचल तू फोर बी टू टू बी फोर बी सिक्स बी ए रीतना मत पर आम शूँ थे आ ऊपर लाइन है बधी की रिजिट केस नीचे लाइन है ये अपने शू है अदृढ़ पदार्थ मैं एम तफावत टू बी डेस फोर बी डेस सिक्स बी डेस ए रीतना मैं परंतु जो स्टार्टिंग में तो सामन रहे परंतु जम जम वे एम डी वारा एड थे एट डी ने एच ने बदा एड था एम शू थे आ घटी गया बेन्ड जी जगह तेना करता शू घटाड़ो थे कि नहीं थो तो ये अदृढ़ पदार्थ में जवाब मे जो अँ दर्शाला शू दर्शा घटाड़ो सातमों लेवल नीचे आई ओके तो अदृढ़ पदार्थ मैं अदृढ़ पदार्थना अदृढ़ पदार्थ मैं ओके तो हवे मळेल आ वर्णपटो में पसंदगीना नियमनो उपयोग करता तेना माटे शू थशे जेड डेश ए जेड डबल डेश करता मोटू होय एटले डेल्टा जे बराबर प्लस और माइनस वन होवू जोईए तेथी तेनी आवृत्ति आपणे आ रीतना मेजर करी शकाय वी आर बराबर एफ जे प्लस वन आ जे प्लस वन छे एना माटे लीधुं जे डेश पेलું डबल डेश एटले के जे डेश एटले के अप्पर लेवल पेलું लोअर लेवल माटे पछी एनी आवृत्ति वी आर आपणे ए रीतना मेजर करी शकाय जे आपणे नेक्स्ट लेक्चर में आपणे एनो अभ्यास करीशुं ओके અહીંયા આપણે અત્યારે આટલા સુધી જ રાખીએ.